નમસ્કાર મિત્રો, એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતના ઇતિહાસના ભાગ 5માં 50 જેટલા પ્રશ્નોનો અભ્યાસ કર્યો હતો. આજના 6ઠા ભાગમાં 100 જેટલા પ્રશ્નોનો અભ્યાસ કરીશું, જે આવનારી બિનસચિવાલયની એક્ઝામ માટે તમારી માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો જોઈએ પ્રશ્ન નંબર 51. 1858માં સૈન્ય સાથે ત્યાં ટોપે ગુજરાતમાં આવ્યા ત્યારે કેટલા દિવસ સુધી પંચમહાલમાં રહ્યા હતા? જવાબ આવશે 15 દિવસ. પ્રશ્ન નંબર 52. નાના સાહેબ પેશવા સંગ્રામમાં મળેલા અંતિમ પરાજય બાદ ક્યાં ભાગી ગયા હતા? જવાબ છે નેપાળ. પ્રશ્ન નંબર 53. નાના સાહેબ પેશવાનું અવસાન કઈ સાલમાં થયું હતું? જવાબ છે 1902. પ્રશ્ન નંબર 54. તેત્યા ટોપેને કઈ સાલમાં ફાંસી આપવામાં આવી હોવાનો સરકારી અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો? તો જવાબ છે 1859. પ્રશ્ન નંબર 55. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? તો જવાબ છે 1885. પ્રશ્ન નંબર 56. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના 1885માં ક્યાં કરવામાં આવી હતી? તો જવાબ છે મુંબઈ ખાતે. પ્રશ્ન નંબર 57. ઈસવીસન 1907માં કયા શહેરમાં ભરાયેલ અધિવેશનમાં કોંગ્રેસના જહાલ અને મવાળ એમ બે ભાગલા પડ્યા હતા? તો જવાબ છે સુરત ખાતે. પ્રશ્ન નંબર 58. મુંબઈમાં લોકમાન્ય ટિળકે અને ચેન્નઈમાં ડૉક્ટર એની બેસન્ટે હોમ રૂલ આંદોલન કઈ સાલમાં શરૂ કર્યું હતું? તો જવાબ છે 1916. પ્રશ્ન નંબર 59. ઉગ્ર ક્રાંતિકારી ચળવળના નેતા શ્યામજી કૃષ્ણ વર્મા ક્યાંના વતની હતા? જવાબ છે કચ્છના માંડવીના. પ્રશ્ન નંબર 60. શ્યામજી કૃષ્ણ વર્માએ કઈ સાલમાં લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી હતી? તો જવાબ છે 1905. પ્રશ્ન નંબર 61. શ્યામજી કૃષ્ણ વર્માએ ભારતને માટે સ્વશાસન સ્થાપવા કયું સામાયિક શરૂ કર્યું હતું? તો જવાબ છે ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ. પ્રશ્ન નંબર 62. શ્યામજી કૃષ્ણ વર્મા કઈ સાલમાં ઇંગ્લેન્ડથી પેરિસ જઈ ત્યાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચાલુ રાખી હતી? જવાબ છે 1907. પ્રશ્ન નંબર 63. શ્યામજી કૃષ્ણ વર્માના સાથીદાર સરદારસિંહ રાણાએ કયા દેશમાં સભાઓ યોજી ભારતમાંના અંગ્રેજ સરકારના દમનનો જોરદાર વિરોધ કર્યા હતા? તો જવાબ છે પેરિસ. પ્રશ્ન નંબર 64. ગાંધીજીએ કઈ સાલમાં અસહકારનું આંદોલન શરૂ કર્યું હતું? તો જવાબ છે 1920. પ્રશ્ન નંબર 65. અસહકારના આંદોલન સમયે ગાંધીજીએ કયા શહેરમાં ગુજરાત વિદ્યાપીઠ શરૂ કરી હતી? તો જવાબ છે અમદાવાદ ખાતે. પ્રશ્ન નંબર 66. પ્રિન્સ ઓફ વેલ્સનું કઈ સાલમાં ભારતમાં આગમન થયું હતું? તો જવાબ છે 1921માં. પ્રશ્ન નંબર 67. ઈસવીસન 1929ના રોજ કયા શહેરમાં મળેલા કોંગ્રેસના અધિવેશનમાં મધરાતે પૂર્ણ સ્વરાજની માગણીનો ઠરાવ ગાંધીજીએ રજૂ કર્યો હતો? તો જવાબ છે લાહોર. પ્રશ્ન નંબર 68. કઈ સાલમાં રાવી નદીને કિનારે પૂર્ણ સ્વરાજની પ્રાપ્તિની પ્રતિજ્ઞા કરાઈ હતી? તો જવાબ છે 1930. પ્રશ્ન નંબર 69. સવિનય કાનૂન ભંગની ચળવળ કઈ સાલમાં ગાંધીજીના નેતૃત્વ હેઠળ થઈ હતી? તો જવાબ છે 1930. પ્રશ્ન નંબર 70. સવિનય કાનૂન ભંગ આંદોલન કયા શહેરમાંથી 1930માં ચાલુ કરવામાં આવ્યું હતું? તો જવાબ છે અમદાવાદથી. પ્રશ્ન નંબર 71. ગાંધીજીએ કયા શહેરથી નવસારી જિલ્લાના દાંડી ગામના દરિયા કિનારા સુધી પગપાળાની કૂચ કરી હતી? જવાબ છે અમદાવાદ. પ્રશ્ન નંબર 72. ગાંધીજીએ કેટલા સાથીઓ સાથે અમદાવાદથી દાંડી સુધી પગપાળા કૂચ આદરી હતી? તો જવાબ છે 80 સભ્યો સાથે. પ્રશ્ન નંબર 73. ગાંધીજી અને તેના 80 સાથીઓએ કેટલા કિલોમીટરની દાંડી કૂચ કરી હતી? તો જવાબ છે 388 કિલોમીટર. પ્રશ્ન નંબર 74. ગાંધીજીએ દાંડી કૂચ કઈ સાલમાં આરંભી હતી? જવાબ છે 1930માં.
પ્રશ્ન નંબર 75, ગાંધીજી અને તેના સાથીઓની દાંડી કૂચ કુલ કેટલા દિવસ ચાલી હતી? તો જવાબ છે 24 દિવસ સુધી. પ્રશ્ન નંબર 76, ગાંધીજીએ આપેલા એલાન અનુસાર નાકરની લડતમાં કયા જિલ્લાના રાસમાં ગામના ખેડૂતોએ મહેસૂલ ન ભર્યું હતું? તો જવાબ છે ખેડા જિલ્લાના. પ્રશ્ન નંબર 77, સરદાર વલ્લભભાઈ પટેલે કઈ સાલમાં ભરૂચના ભાષણમાં કહ્યું હતું કે મહાત્માજીની દાંડીકૂચ અને સ્વતંત્ર સંગ્રામ એ તો એક ધર્મયુદ્ધ છે? તો જવાબ છે 1930માં. પ્રશ્ન નંબર 78, ધારાસણા જિલ્લો સુરતના મીઠાના અગરો પર યોજાયેલ સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી? તો જવાબ છે અબ્બાસ તૈયબજી. પ્રશ્ન નંબર 79, શ્રીમતી સરોજની નાયડુના નેતૃત્વ નીચે 21 મે 1930માં કેટલા સત્યાગ્રહીઓએ સત્યાગ્રહ શરૂ કર્યો હતો? તો જવાબ છે 2500. પ્રશ્ન નંબર 80, સમગ્ર ભારતમાં સત્યાગ્રહની પદ્ધતિને અમલમાં મૂકતો સૌપ્રથમ ખેડૂતોનો સત્યાગ્રહ કયો હતો? તો જવાબ છે ખેડા સત્યાગ્રહ. પ્રશ્ન નંબર 81, ખેડા સત્યાગ્રહની શરૂઆત કયા વર્ષે થઈ હતી? તો જવાબ છે 1917માં. પ્રશ્ન નંબર 82, ગાંધીજીએ કોની સાથે રાખીને ખેડા સત્યાગ્રહ 1917માં શરૂ કર્યો? તો જવાબ છે સરદાર વલ્લભભાઈ પટેલ. પ્રશ્ન નંબર 83, બોરસદ સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? તો જવાબ છે 1923માં. પ્રશ્ન નંબર 84, 1923માં રૂપિયા 2,50,000 બોરસદ તાલુકાના બધા ગામો અને બીજા કયા તાલુકાના કેટલા ગામો પાસેથી વસૂલ કરવાનું સરકારે ફરમાન પાડ્યું હતું? તો જવાબ છે આણંદ. પ્રશ્ન નંબર 85, 1923માં ઉંમરલાયક દરેક સ્ત્રી પુરુષ પાસેથી માથાડી કેટલા રૂપિયાનો વેરો પ્રજાને સરકારને આપવાનું ફરમાન બહાર પાડ્યું હતું? તો જવાબ છે 2,50,000 વેરો. પ્રશ્ન નંબર 86, બોરસદ સત્યાગ્રહનો વિજય થઈ કઈ સાલમાં સરકાર તરફથી પ્રજાને ભરવો પડતો વેરો રદ થયો હતો? તો જવાબ છે 1924માં. પ્રશ્ન નંબર 87, બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? જવાબ છે 1928. પ્રશ્ન નંબર 88, ઈસવીસન 1927માં અંગ્રેજ સરકારે બારડોલી તાલુકાના ખેડૂતોના જમીન મહેસૂલમાં સીધો કેટલા ટકાનો વધારો કર્યો હતો? તો જવાબ છે 22%. પ્રશ્ન નંબર 89, બારડોલી સત્યાગ્રહની આગેવાની કોને લીધી હતી? તો જવાબ છે સરદાર વલ્લભભાઈ પટેલે. પ્રશ્ન નંબર 90, ગાંધીજીના કયા સામાયિકમાં બારડોલી સત્યાગ્રહની લડતના સમાચારો છપાવા લાગ્યા હતા? તો જવાબ છે નવજીવન અને યંગ ઇન્ડિયા. આ બંને સામાયિકોમાં બારડોલી સત્યાગ્રહની લડતના સમાચારો છપાવા લાગ્યા હતા. પ્રશ્ન નંબર 91, બારડોલી સત્યાગ્રહની લડતમાં કેટલા તાલુકાના પટેલોએ એકસાથે રાજીનામું આપી દીધું હતું? જવાબ છે 63 તાલુકાના. પ્રશ્ન નંબર 92, બારડોલી સત્યાગ્રહની લડતમાં કેટલા તલાટીઓએ એકસાથે રાજીનામા આપી દીધા હતા? તો 19 તલાટીઓએ. પ્રશ્ન નંબર 93, હિન્દ છોડો લડતની શરૂઆત કઈ સાલમાં થઈ હતી? તો જવાબ છે 1942. પ્રશ્ન નંબર 94, હિન્દ છોડો લડત માટે ઠરાવ ક્યાં મળેલી કોંગ્રેસની કાર્યકારીની સમિતિમાં મધરાતે પસાર થયો હતો? જવાબ છે મુંબઈ. પ્રશ્ન નંબર 95, મહાત્મા ગાંધીએ વ્યક્તિગત સત્યાગ્રહની લડત કઈ સાલમાં ચાલુ કરી હતી? તો જવાબ છે 1940માં. પ્રશ્ન નંબર 96, વ્યક્તિગત સત્યાગ્રહની લડતના પ્રથમ સત્યાગ્રહી તરીકે કોની પસંદગી થયેલી? તો જવાબ છે વિનોબા ભાવે. પ્રશ્ન નંબર 97, 1940ના વ્યક્તિગત સત્યાગ્રહમાં ધરપકડ થયેલા સત્યાગ્રહીઓને અંગ્રેજ સરકારે કઈ સાલમાં છોડી દીધા હતા? તો જવાબ છે 1941માં. પ્રશ્ન નંબર 98, 1942ના હિંદ છોડો લડતમાં કયા શહેરમાં ગોળીબાર કરાયો હતો? તો જવાબ છે અમદાવાદ અને મુંબઈ. પ્રશ્ન નંબર 99, ગુજરાત કોલેજ પાસે વીર વિનોદ કિનારીવાલાનું કઈ સાલમાં ગોળીબારમાં
મૃત્યુ થયું હતું? તો જવાબ છે 1942માં. પ્રશ્ન નંબર 100, હિન્દમાં વસતા મુસ્લિમોએ કઈ સાલમાં મુસ્લિમ લીગ નામનો અલગથી રાજકીય પક્ષ સ્થાપ્યો હતો? તો જવાબ છે 1906માં. પ્રશ્ન નંબર 101, ઈસવીસન 1857 પછી લગભગ કેટલા દેશી રાજ્યો પર અંગ્રેજ શાસકોની મજબૂત પકડ હતી? તો જવાબ છે 5562 દેશી રાજ્ય પર અંગ્રેજ શાસકોની પકડ હતી. પ્રશ્ન નંબર 102, હિન્દ સ્વતંત્ર ધારો અનુસાર કઈ સાલમાં ભારત ને પાકિસ્તાન એમ બે અલગ અલગ રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા? તો જવાબ છે 1947માં. પ્રશ્ન નંબર 103, બ્રિટિશ સાર્વભૌમત્વનો અંત કઈ સાલમાં આવ્યો હતો? તો જવાબ છે 1947માં. પ્રશ્ન નંબર 104, જૂનાગઢની પ્રજાએ કઈ સંસ્થા સ્થાપી અને પ્રચંડ લોકમત મેળવીને જૂનાગઢને ભારતીય સંઘ સાથે જોડી દેવામાં આવ્યું? તો જવાબ છે આરજી હકુમત. પ્રશ્ન નંબર 105, દેશી રાજ્યોના રાજાઓને વાર્ષિક સાલિયાનાની રકમ કોણે બાંધી આપી? તો જવાબ છે સરદાર વલ્લભભાઈ પટેલે. પ્રશ્ન નંબર 106, મહાત્મા ગાંધીનું અવસાન કઈ સાલમાં થયું હતું? તો જવાબ છે 1948માં. પ્રશ્ન નંબર 107, મહાત્મા ગાંધીએ 1948ના રોજ ગોળી મારી હત્યા કરનાર મહારાષ્ટ્રીયન યુવકનું નામ શું હતું? તો જવાબ છે નથુરામ ગોડસે. પ્રશ્ન નંબર 108, કઈ સાલથી ભારતમાં લોકશાહી તંત્રની પ્રણાલીની શરૂઆત થઈ હતી? તો જવાબ છે ઈસવીસન 1861થી. પ્રશ્ન નંબર 109, કયા ઇલાકાના ગવર્નરની નિમણૂક તાજ તરફથી કરવામાં આવતી હતી? તો જવાબ છે મુંબઈ. પ્રશ્ન નંબર 110, તાજના વહીવટ સમયે મુંબઈ સરકારના ગવર્નરની કાઉન્સિલમાં કેટલા સભ્યો હતા? જવાબ છે 3. પ્રશ્ન નંબર 111, બધા જિલ્લાના ન્યાયતંત્ર કઈ સાલમાં હાઈકોર્ટમાં સોંપવામાં આવ્યા હતા? તો જવાબ છે 1865માં. પ્રશ્ન નંબર 112, ન્યાયતંત્ર હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ ઉપરાંત બીજા કેટલા ન્યાયાધીશો હતા? તો જવાબ છે 7. પ્રશ્ન નંબર 113, કાઠિયાવાડમાં 220 રાજ્યોમાંથી કેટલા રાજ્યોમાં મુંબઈ સરકારે ફોજદારી અદાલતો સ્થાપી હતી? તો જવાબ છે 193. પ્રશ્ન નંબર 114, 1863 સુધી કાઠિયાવાડને ન્યાયતંત્ર માટે કેટલા પ્રાંતોમાં વહેંચી પોલિટિકલ એજન્ટ નિમ્યા હતા? તો જવાબ છે 4. પ્રશ્ન નંબર 115, ગુજરાતની સરહદની આદિવાસી જાતિઓનો રાજ્યમાં કઈ સાલમાં સરહદી પંચાયતો સ્થાપી હતી? તો જવાબ છે 1838માં. પ્રશ્ન નંબર 116, સરહદી પંચાયતોને કઈ સાલમાં અદાલતોમાં પરિવર્તિત કરવામાં આવી હતી? તો જવાબ છે 1876માં. પ્રશ્ન નંબર 117, કઈ સાલમાં ડિસ્ટ્રિક્ટ પોલીસ એક્ટ અમલમાં આવ્યો હતો? તો જવાબ છે 1867માં. પ્રશ્ન નંબર 118, મુંબઈ ઇલાકાના મહેસૂલી વહીવટતંત્રમાં કઈ સાલમાં 4 રેવન્યુ કમિશનર તથા જિલ્લામાં 1 કલેક્ટર અને 2 ડેપ્યુટી કલેક્ટર નિમવામાં આવ્યા હતા? તો જવાબ છે 1914માં. પ્રશ્ન નંબર 119, નીચેનામાંથી કયા રાજ્યમાં દેશી રાજાઓની સંખ્યા વધારે હતી જેના કારણે બ્રિટિશ વહીવટતંત્રની પકડ તે રાજ્ય ઉપર વધારે હતી? તો જવાબ છે ગુજરાત. પ્રશ્ન નંબર 120, 1914માં દરેક તાલુકામાં આશરે કેટલા ગામ હતા? તો જવાબ છે 100 ગામ. પ્રશ્ન નંબર 121, 1914માં ડેપ્યુટી કલેક્ટર વર્ષમાં કેટલી વાર ગામની મુલાકાત લેતો હતો? તો જવાબ છે 1 વાર. પ્રશ્ન નંબર 122, તાલુકાના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવતી જે મહેસૂલ નિયમિત ઉઘરાવાય તેની દેખરેખ રાખતા? તો જવાબ છે મામલતદાર. પ્રશ્ન નંબર 123, મામલતદાર કોના તાબા હેઠળ રહી કામગીરી બજાવતા? તો જવાબ છે ડેપ્યુટી કલેક્ટર. પ્રશ્ન નંબર 124, રેલવે માટે 2 મુખ્ય ઇજનેરો નિમ્યા બાદ નિરીક્ષક ઇજનેરો અને મદદનીશ ઇજનેરો કઈ સાલમાં નિમવામાં આવ્યા હતા? જવાબ છે 1914.
પ્રશ્ન નંબર 125. 1860માં જંગલોના વહીવટીતંત્ર માટે ઇલાકાને કેટલા સર્કલમાં વહેંચીને કોગ્નેવેટર તથા મદદનીશ કોગ્નેવેટર નિમવામાં આવ્યા હતા? તો જવાબ છે 4. પ્રશ્ન નંબર 126. કઈ સાલમાં શાળાઓને ગ્રાન્ટ આપવા માટે એક ઇન્સ્પેક્ટર, ડેપ્યુટી ઇન્સ્પેક્ટર, મદદનીશો નિમવામાં આવ્યા? તો જવાબ છે 1865. પ્રશ્ન નંબર 127. કઈ સાલમાં કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી એક્ટ પસાર કરી તેનું કાર્ય રજિસ્ટ્રારને સોંપાયું? તો જવાબ છે 1903માં. પ્રશ્ન નંબર 128. જમીનની નોંધણી અને ખેતીવાડીના ખાતા કઈ સાલમાં શરૂ થયા હતા? તો જવાબ છે 1884. પ્રશ્ન નંબર 129. કઈ સાલમાં ખેતીવાડી ખાતાના નિયામકો નિમવામાં આવ્યા? તો જવાબ છે 1905. પ્રશ્ન નંબર 130. સૌરાષ્ટ્રના દેશી રાજ્યોને કઈ એજન્સી હેઠળ મૂકવામાં આવ્યા હતા? તો જવાબ છે વેસ્ટર્ન ઇન્ડિયન સ્ટેટ, ઇન્ડિયન ઇસ્ટર્ન ઇન્ડિયન સ્ટેટ અને વેસ્ટ સ્ટેટ. પ્રશ્ન નંબર 131. કયા રાજ્યમાં અલગ રેસિડેન્સની નિમણૂક થઈ હતી? તો જવાબ છે વડોદરા. પ્રશ્ન નંબર 132. રિયાસતોનો વહીવટ દેશી રાજ્યોનું એકથી એક કેટલા વર્ગમાં વિભાજન કરવામાં આવ્યું હતું? તો જવાબ છે 1-7. પ્રશ્ન નંબર 133. કયા વર્ગના રાજ્યોના રાજાઓને તોપોની સલામ અપાતી હતી? તો જવાબ છે પ્રથમ અને દ્વિતીય વર્ગના રાજાઓને તોપોની સલામ અપાતી હતી. પ્રશ્ન નંબર 134. આંતરિક વહીવટની બાબતમાં કોણ સ્વતંત્ર હતા? જવાબ છે રાજાઓ. પ્રશ્ન નંબર 135. રાજાઓને વહીવટી બાબતોમાં સલાહ આપવા તથા મદદ કરવા માટે કોણ નિમવામાં આવતા? જવાબ છે દિવાન અને કારભારી. પ્રશ્ન નંબર 136. મહેસૂલ અનાજમાં લેવા આવે તેને શું કહેવામાં આવતી હતી? તો જવાબ છે ભાગબટાઈ. પ્રશ્ન નંબર 137. મહેસૂલ રોકડમાં લેવામાં આવે તેને શું કહેવામાં આવતું હતું? તો જવાબ છે વિઘોટી. યાદ રાખજો મિત્રો, મહેસૂલ અનાજમાં લેવામાં આવે ત્યારે ભાગબટાઈ અને મહેસૂલ રોકડમાં લેવામાં આવે તો વિઘોટી. પ્રશ્ન નંબર 138. મહેસૂલ ખાતાના ઉપરી કેસો અંગેની સંપૂર્ણ સત્તા કોણ ધરાવતું હતું? તો જવાબ છે હવાલદાર. પ્રશ્ન નંબર 139. ગુજરાતમાં દેશી રાજાઓના વહીવટમાં કયા રાજાનું રાજ્ય મોખરે હતું? તો જવાબ છે સયાજીરાવ ગાયકવાડનું વડોદરા. પ્રશ્ન નંબર 140. લોકશાહી અમલ થવાથી રાજ્ય કયું રાજ્ય બન્યું? જવાબ છે કલ્યાણ રાજ્ય. પ્રશ્ન નંબર 141. કઈ સાલમાં કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ શરૂ કરવાથી રાજ્યનું ધ્યેય વિકાસલક્ષી બન્યું હતું? તો જવાબ છે 1952. પ્રશ્ન નંબર 142. પોલીસ ખાતાના વહીવટ માટે ગુજરાત રાજ્યના કેટલા વિભાગો પાડવામાં આવ્યા હતા? તો જવાબ છે 2 વિભાગો. પ્રશ્ન નંબર 143. લાંચ રૂશ્વત દૂર કરવા માટે કયા શહેર ખાતે લાંચ રૂશ્વત વિરોધી ખાતાના નિયામક હેઠળ લાંચ રૂશ્વત વિરોધી દળ રાખવામાં આવ્યું? જવાબ છે અમદાવાદ ખાતે. પ્રશ્ન નંબર 144. કોણ સૌરાષ્ટ્રના નાના રાજ્યો પાસેથી ખંડણી ઉઘરાવતું હતું? તો જવાબ છે વડોદરા રાજ્ય. પ્રશ્ન નંબર 145. ગુજરાત રાજ્યની સ્થાપના 1960માં થઈ ત્યારે કયા શહેરમાં હાઈકોર્ટ શરૂ કરવામાં આવી? જવાબ છે અમદાવાદમાં. પ્રશ્ન નંબર 146. દરેક જિલ્લા અને તાલુકામાં કઈ અદાલતો આવેલી છે? જવાબ છે ફોજદારી અદાલત અને દીવાની અદાલત. પ્રશ્ન નંબર 147. વડોદરાના ગાયકવાડ સાથે 1807માં થયેલ કરારને શું કહેવાય છે? જવાબ છે વોકર સેટલમેન્ટ. પ્રશ્ન નંબર 148. ગુજરાત રાજ્યના જંગલ ખાતાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? જવાબ છે વડોદરા. પ્રશ્ન નંબર 149. કઈ સાલમાં ગુજરાત રાજ્યમાં પંચાયતી રાજનો અમલ શરૂ થયો? જવાબ છે 1963માં.
પ્રશ્ન નંબર 150, ગુજરાત રાજ્યમાં પંચાયતી રાજના અમલ અનુસાર કેટલા વિભાગો હેઠળ તેમનો વિકાસના કાર્યો સોંપવામાં આવ્યા? તો જવાબ છે 3. તો મિત્રો, આશા રાખું કે વિડીયો તમારી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. ડેલી તમને 100 ક્વેશ્ચનનો એક વિડીયો અમારી ચેનલમાંથી મળતો રહેશે. તો વિડીયોને જલ્દીથી એક લાઇક કરજો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લેજો જેથી નવા વિડીયો નોટિફિકેશન તમને મળતા રહે. આભાર.